વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી. અને આજે અમે લોકો જોઈ રહ્યા છે રચિતા દીદી એટલે ખુશી દીદીના નનન. હા નનન, એમની વેડિંગ છે આજે. સો રચિતા દીદીને તમે તો જોયા જ હશે, તમે બધા ઓળખતા જ હશો. સો બસ હવે એમના વેડિંગમાં જોઈ રહ્યા છે અમે લોકો, હું, પપ્પા, મમ્મી અને વરુણ ઓનલી. સો ગાઈઝ, આજનો મેકઅપ કેવો છે કમેન્ટ કરજો, કારણ કે આજનો મેકઅપ અમે એટલો ફાસ્ટ કર્યો છે, એટલો ફાસ્ટ કર્યો છે ને કે તમે ઇમેજિન ના કરી શકો કે કોઈ છોકરી આટલી જલ્દીથી રેડી કેમ નહીં થાય. હું તો નહીં કરતી, આઈ એમ નોટ લાઈક દેટ ટાઈપ ઓફ ગર્લ. અને ગાઈસ, મેં એક બહુ જ મસ્ત ડ્રોઈંગ કરી છે જે મેં કાલ રાત્રે કરી હતી, મેં દેખાડવાનું તમને ભૂલી ગઈ. અને આજે છે દેવ દિવાળી, ફર્સ્ટ ઓફ ઓલ દેવ દિવાળી એન્ડ ગુરુ નાનક જયંતી. યા, સો આજે ઘરે જઈને પ્રાચી ડ્રોઈંગ પણ બતાવશે તમને બધાને. યસ, એન્ડ ગાઈઝ કાલથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. બોલવા તો ગઈ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. મારો મેકઅપ કેવો છે ને એ કમેન્ટ કરજો, કારણ કે પૂર્વનો તો ઓલ ટાઈમ પરફેક્ટ. ના ના, આજે એટલો પરફેક્ટ નથી જેટલો ઓલ ટાઈમ હોય છે. ના 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 ના, હવે પૂર્વ કહેશે હું મારી તારીફ પોતાનો મતથી કેમ નહીં કરું. એવું નથી, હું મારી તારીફ નથી કરતી. આજે થોડું, અને આજનું વેધર બી એવું છે ને કે લાઈક મેકઅપ ગ્લો કરે. એન્ડ અહીંયા વરસાદ બી પડ્યો તો અમારે ત્યાં, અને બહુ ઠંડા લાગે છે હવે. લાઈક બહુ જ વરસાદ પડ્યો તો, અને ઠંડી એટલી લાગે છે ને હવે. હેતુ દીદી અને સચિનભાઈ ઉપર જ છે, અને હવે અમે જશું, જલ્દી જઈએ, કારણ કે અમે લાઈક આપણે લોકો મળ્યા હતા, બટ સચિનભાઈ નતા મળ્યા ને. સો ગાઈઝ, દુલ્હન રેડી થઈ ગયા છે અને બહુ મસ્ત લાગે છે. તમારે લાઈટ હલી જાય, વાંધો નહીં. તો ગાઈઝ, લંચ લઈ લીધું છે. પૂર્વાએ તો બહુ ઓછું લીધું છે, પણ મમ્મીએ પરફેક્ટલી બધું જ લીધું છે. સો આ શું છે, દાળ છે, આ સીતાફળ બાસુંદી, સીતાફળ ની બાસુંદી બાઉ, પછી આ પાપડ છે, સેલેડ છે, પછી હા મિક્સ વેજ, મિક્સ વેજ, પછી ભજીયા છે, કારણ કે વરસાદ કાલે જ પડ્યો અને પપ્પા લઈને આવ્યા છે. પાન દેખાડ, દેખાડ આ શું છે. પૂર્વ ગુંડી પાન બોલી હમણાં. છે છે છે, સો દેટ્સ ઇટ, આટલું જ છે. અને છાસ છે, દેટ્સ ઇટ. રોટી અને નાન બંને છે, તો અમે લોકો હવે એન્જોય કરશું. સો સ્ટે ટ્યુન. અને ખુશી દીદી અને જુજુ બહુ જ ઓસમ લાગે છે, અને રચિતા દીદી તો એમના નેલ્સ બી બહુ મસ્ત છે, ઓસમ છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન, હવે અમે લોકો જમીને
થોડી વાર વાતચીતો કરશું બધા જોડે અને પછી અમે કદાચ ઘરે જશું રાઈટ કે બેલ્જિયમમાં વોફલ એક મિનિટ બેલ્જિયમમાં વોફલ ખવડાવીશ તો અમને ઓહો પહેલી છેલ્લી વાત ગાડીમાં જઈને જ અમે ઠુસ થઈ જશું એટલે રિયલમાં નહીં જો ગાઈઝ સ્ટે ટ્યુન કારણ કે ગાડીમાં જઈને તો અમે બધા ઠુસ જ થઈ જવાના છે ખાઈન ખાઈન જશું ખાલી પપ્પા ડ્રાઇવિંગ કરતા હશે બાકી બધા સુઈ જશે ગાઈઝ અત્યારે હજી જમવાનું પૂરું નહીં થયું ને પ્રાચી પાન ખાવા લાગી કેમ પતિ ગયું મારું પતિ ગયું આટલી વાર માં કારણ કે હું ગાડીમાં છું ને યુ નો મારે પ્રોબ્લેમ છે વોમિટિંગ ની ગુડ અને મમ્મી પપ્પા જમી રહ્યા છે ત્યાં સચિનભાઈ અને હેતા દીદી અને સંજના દીદી જમી રહ્યા છે બધા જ જમી રહ્યા છે મંગલભાઈ તો આજે ફૂલ ટાઈટ શેડ્યુલ છે એમનો હા ફોટોગ્રાફી મંગલભાઈ તો તમને દેખાશે નહીં આખા બ્લોગમાં બટ દીદી લોકો ભી નહીં દીદી જીજુ ભી નહીં દેખાય કારણ કે બિઝી હોય કેટલા દિવસ થી નથી ખાધું તમે તમે કેટલું ખાધું આજે આજે મેં ખરેખર કહું સ્પેશિયલ પંજાબી ડીશ ખાધી દબાઈ મજા આવી ગઈ મજા એમાં એ માટે આવે કે આપણી લાઈફ ના માણસો બધા ભેગા થઈને મળે ને પાતળા કરી દીધા છો પનીર બટર મસાલા ભાઈ માખણ બધું ખાશે એટલે મજા મસ્ત થઈ ગઈ ઘણા બધા ના થયા હતા બહુ બહુ પ્રોબ્લેમ પડ્યો વરસાદ ના લીધે બે દિવસ લગાવેલા એટલા બધા હા પણ તમારે ક્યાં બાર રોડ ઉપર કરવાનું તમારે તો ઘરમાં જ કરવાનું છે ને કામ સો ગાઈઝ સ્ટે ટ્યુન હજી પૂર્વા પણ જમે છે મમ્મી પણ જમે છે દીદી અને સચિનભાઈ બી જમે છે સો ચલો હવે અમે લોકો શાંતિથી વાતો કરશું અરે અમુક લોકો ચિત્રી ચડી જશે હું મિરાજ કરો પૂર્વ બહુ નાની હતી ના પુરવા શું કરે ખબર દાણા દાળ લે અને પપ્પા ની ચાર મારા મિરાજ ભરાઈ ભાઈ કે પપ્પા મિરાજ કરતી હતી અત્યારે બી કરતી હતી બઉ ખરેખર બેબી હજી ખરેખર હાઈટ માં જ મોટી રહી છે બાકી બઉ ક્યુટ બેબી છે મને પરાણે મૂકવા પપ્પા આટલી રોટલી થઈ જાવ એટલે ખાવાથી એટલે ખાવું ને અને હજી નાના છે ને યાર 13 યાર એટલે નાના જ કહેવાય એક અદભુત પંડિત છે બાબુજી કહો ઇંગ્લિશ 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 હેલો ગાઈઝ ધીસ ઇઝ પંડિત છે
न्यूली इन्वाइटेड फ्रॉम पंडित जी हमारा संस्था लेंगे महाराज महाराज तो बहुत मोटे मोटे बोलो जमी तो मजा आएगी पूछो आबाजू जो आबाजू जो आ बहन ने आटला टेन्शन में हज डिस्कस करे जो अरे हाँ जो एक बे आ तीन आ चार पेलू बाजू बे तीन खूणा में फोटा पड़ता है जो सो गाइस हमें हमें घरे जी रहे हैं બેસી ગયા છે અને પ્રાચી નું ફેસ જોઈ શકો છો કેવું છે પ્રાચી એ બોલી શકે તું ગાઈઝ મારું પેટ તો એટલું ભરાઈ ગયું છે અને બહુ જ ભરાઈ ગયું છે અને ઊંઘ તો એટલી આવે છે અત્યારે એન્ડ પપ્પા કાર ચલાવી રહ્યા છે અને મમ્મી આગળ બેઠા છે હા મસાલો બનાવે છે પપ્પા કીધું મસાલો બનાય મમ્મી મસાલો બનાવે છે અને હવે ઘરે જશું ને ઘરે જઈને શું કરશું એ બી દેખાડશું સો ગાઈઝ પૂર્વાએ થોડી બહુ નાની નાની ચિપ્સ બનાવી છે બાય ઓન સો ગાઈઝ મેં ઘરે હોમમેડ મારા હાથોથી જે પટેટો વેફર્સ નથી આવતી જે પેકેટ્સમાં હોય છે એ જ બનાવી છે ને એકદમ ક્રન્ચી સાઉન્ડ તમને કરાવું લિસન ગાઈઝ એકદમ ક્રન્ચી ક્રન્ચી અને ટેસ્ટ બી બહુ જ ડિલિશિયસ યસ ગાઈઝ અને અમે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ગાઈઝ જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળે બ્લોગ સાથે વેટ 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 ત્યાં સુધી કમેન્ટ કરજો જો તમને આની રેસિપી જોતી હોય તો હા સો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે.